નમસ્કાર, ખબરચે.com પર હું છું મીરાની પટેલ. સામાન્ય રીતે જ્યારે બજેટ રજૂ થતું હોય છે તેના પછીના દિવસનું છાપું લોકો બે દિવસ સુધી વાંચતા રહેતા હોય છે, પરંતુ આ વખતે બજેટમાં એવું કંઈ ખાસ હતું જ નહીં. સરકાર ભલે દાવા કરતી હોય કે આ બજેટ મધ્યમ વર્ગી લોકો માટે ખૂબ જ સારું છે, પરંતુ જનતા તે સ્વીકારતી નથી. જનતા અત્યારે સરકારની વિરુદ્ધમાં છે, અને વિપક્ષ તો અત્યારે સરકારની વિરુદ્ધમાં બજેટને લઈને સારો એવો તખતો તૈયાર કરી રહી છે. અને બીજી બાજુ શિવસેનાની સાથે TDP પણ અત્યારે NDA સરકારની વિરુદ્ધમાં જય રોકી રહી છે. ત્યારે પાર્ટીના સાંસદ એવા સંજય રાઉતે ભલે કાગળો ઉપર બજેટને સમર્થન આપ્યું હોય, પરંતુ આજે તેઓએ મીડિયા સમક્ષ એવું કહ્યું કે સમગ્ર ભારતમાં ખેડૂતો મરી રહ્યા છે અને ગુજરાતમાં તેનું ટ્રેલર ચાલી રહ્યું છે. આ વાત પરથી એક વાત ચોક્કસથી યાદ આવે કે આજે આપણા મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીએ એવી જાહેરાત કરી છે, ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો ઉનાળુ પાક ન લે. કારણ છે કે નર્મદાના નીર હવે પૂરા થઈ ગયા છે, તેના કારણે ગુજરાતની ધરા સુકાઈ જશે અને ગુર્જર ખેડૂત આશાવિહીન રહી જશે. પાણી જ્યારે ઓછું હોય ત્યારે ખેડૂતો સુધી પાણી પહોંચાડવાની જવાબદારી સરકારની છે, ત્યારે અંત સમયે સરકારે હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે આ ધરતી પુત્રો હિંમત ન હારે તો વધુ સારું. સાચા, સચોટ અને સારા સમાચાર માટે આપ જોતા રહો ખબરછે.com, કે જ્યાં અમે હંમેશા વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો. નમસ્કાર.